અમદાવાદ ખાતે લંડન યાર્ડ પિઝાએ પોતાની પ્રથમ એનિવર્સરીની ઉજવણી કરી. જ્યારે પિઝાની પ્રથમ શોધ કરવામાં આવી ત્યારે તેને બનાવવા માટે કલાની જરૂર પડતી હતી, કારણ કે તે બધા સંપૂર્ણપણે હાથ દ્વારા બનાવવામાં આવ્યા હતા. ત્યારે કોઈ પણ પ્રકારના મશીન નહોતા અને પિઝા સંપૂર્ણપણે હાથથી બનાવવામાં આવતા હતા. લંડન યાર્ડ પિઝા શરૂ કરવાનો હેતુ લોકોને હેલ્ધી ટ્રેડિશનલ પ્રકારના પિઝા ખવડાવવાનો હતો. માટે લંડન યાર્ડ પિઝા ખાતે આર્ટિસન કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને હેન્ડમેડ પિઝા લોકોને આપવામાં આવે છે. પ્રથમ એનિવર્સરી વિશે વાત કરતા લંડન યાર્ડ પિઝાના ફાઉન્ડર આનંદ હિના ઠક્કરે જણાવ્યું કે અમને આ એક વર્ષમાં ગુજરાત માર્કેટમાંથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે, જે અમને વધુ સારું કરવા માટે પ્રેરે છે. અમારી બ્રાન્ડ માત્ર ખાદ્ય પદાર્થો વેચવામાં જ નહીં, પરંતુ એકસાથે વાતાવરણ, ગ્રાહક સેવા, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, કિંમત અને સ્વચ્છતાની કાળજી લેતા ગ્રાહકોને આરોગ્યપ્રદ અનુભવ આપવામાં આવે છે. અત્યારે સમગ્ર ગુજરાતમાં 80 આઉટલેટ્સ માર્ચ 2022 સુધીમાં કંપનીએ પાન ઇન્ડિયા, બેંગ્લોર, 3 હૈદરાબાદ, 3 પુણે, 3 દિલ્હી NCR, 320 સ્ટોર્સ ખોલવાનું આયોજન કર્યું છે. માર્ચ 2022 સુધીમાં કંપની USAમાં 5 ફ્રેન્ચાઇઝી, કેનેડામાં 1 અને UK લંડનમાં કંપનીની માલિકીના સ્ટોર વેચવા સાથે વૈશ્વિક થઈ ગઈ છે. વિશાલ રાજપૂત, ZSTV, અમદાવાદ. આનંદ હિના ઠક્કર, એઝ વી ઓલ નો મી, અને આજે અમે લોકો લંડન યાર્ડ પિઝાની ફર્સ્ટ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે. ધ ઇન્ડિયાઝ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ પિઝા ચેન, એઝ વી ઓલ સે આર સેલ્સ ઓનલી, એન્ડ ઇટ્સ અ પ્રુવન ફેક્ટ ઓલ્સો. એક જ વર્ષની અંદર 90 ફ્રેન્ચાઇઝીસ આપી દીધી છે, અને એઝ આઈ જસ્ટ સેડ અર્લિયર કે લોકલ સે, ઇન્ટર સ્ટેટ સે, નેશનલ સે લેકે ઇન્ટરનેશનલ, સો વી હેવ સ્પ્રેડ આર વિંગ્સ ઇન અહેમદાબાદ. આઉટસાઇડ અહેમદાબાદ વી હેવ ગોન ઇન ટુ ધ ઇન્ટર સ્ટેટ. રાજકોટ, બરોડા, સુરત, અંકલેશ્વર, ભાવનગર બધે કામ ચાલી રહ્યું છે. હૈદરાબાદ, બેંગ્લોર, પુણે અને દિલ્હી NCR, દેટ્સ અનધર નેશનલ પ્લેસીસ વેર વી આર દેર. USAની અંદર પણ અમે લોકોએ 5 ફ્રેન્ચાઇઝી વેચી છે. લંડન, એઝ વી સે ધ નેમ સેઝ, લંડન યાર્ડ પિઝા, તો લંડનની અંદર બી અમારો પોતાનો કંપની ઓન સ્ટોર ખુલી રહ્યો છે, અને કેનેડામાં પણ અમે એક ફ્રેન્ચાઇઝી આપી છે. સો અમદાવાદની અંદર ઓલરેડી 25 સ્ટોર્સ રનિંગ છે મારા, અને બીજી હજી એની અંદર જગ્યા બહુ ઓછી છે. ફ્રેન્ચાઇઝી આપવા માટે જગ્યા ઓછી છે, પણ 4-5 હજી એરિયાઝ બાકી છે કે જેમાં અમે લોકો આપવાના છે ફ્રેન્ચાઇઝીસને. ઘણી બધી ઇન્ક્વાયરીઓસ છે અમારી પાસે. ટોટલ ગુજરાતની અંદર અમે લોકોએ સ્કાઉટ કર્યું છે લગભગ 50. ભારત માતા કી જય. દીપાવલી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. દીપાવલી પર્વના આવનાર હિન્દુ ધર્મના પવિત્ર તહેવારો આપણે ખૂબ જ આનંદપૂર્વક ઉજવીએ તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ. વિક્રમ સંવત 2078મું નવું વર્ષ આપ સૌને સુખદાયી, ફળદાયી અને સારું આરોગ્ય પ્રાપ્ત થાય તેવી શુભકામનાઓ સહ નવા વર્ષની નૂતન વર્ષા અભિનંદન. ચાલો આપણે સૌ સંગઠિત થઈને બજારમાં તેમજ ગ્રાહકોમાં થતી છેતરામણી સામે અવાજ ઉઠાવીએ અને આપણા અધિકારો પ્રાપ્ત કરીએ અને જરૂર પડે ન્યાય મેળવીએ તેવી હું આપને અપીલ કરું છું. જ્યાં પણ જરૂરિયાત લાગે અથવા છેતરામણી થતી હોય ત્યાં ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રતિનિધિનો સંપર્ક કરવા આપને અપીલ કરવામાં આવે છે. ભારત માતા કી જય. જય જય શ્રી રામ.
છીછવાડી તાલુકા પ્રમુખ તેમજ નસવાડી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સદસ્ય શ્રીઓ વતી હું નસવાડી તાલુકાની જાહેર જનતા ભાઈઓ બહેનો નવયુવાન મિત્રો તેમજ બાળગોપાળ મેં દિવાળી તેમજ નૂતન વર્ષ નિમિત્તે આપ સૌનું આરોગ્ય તેમજ આવનાર વર્ષ સૌનું શુભ નીવડે એવી તમામ ભાઈઓ બહેનો નવયુવાન મિત્રોને શુભેચ્છા પાઠવું છું।